હેલો ફ્રેન્ડ્સ, આપણે ગણિતમાં બીજા નંબરના ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટરનું નામ છે બહુપદીઓ. ઘણું આઈએમપી ચેપ્ટર છે. બોર્ડની એક્ઝામમાં એક માર્ક્સમાં અને બે ત્રણ માર્ક્સમાં આના દાખલા હોય જ છે. ઘણું ઇઝી ચેપ્ટર છે. શરૂઆત કરીએ. વ્યાખ્યા આવી છે કે બહુપદી એટલે શું, બરાબર? તો બહુપદીની વ્યાખ્યા આવી છે, એ એન એક્સની એન ઘાત પ્લસ એ એન માઇનસ વન એક્સની એન માઇનસ વન ઘાત. એવું કરતાં કરતાં લાસ્ટ છે એ વન એક્સની એક ઘાત, બરાબર? કંઈ ન હોય તો અહીંયા એક ઘાત હોય, પ્લસ એ ઝીરો, જ્યાં એ એન ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. અને એ વન એ ટુ એ થ્રી થી એ એન એ શું છે, અચળ હોય ત્યારે આ સ્વરૂપે દર્શાવતી પદાવલીને ચલ એક્સમાં બહુપદી છે એમ કહેવાય, જ્યાં એન શું છે, પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા મતલબ ગણ આપણો ડબલ્યુ, બરાબર? એમાં કઈ કયા સંખ્યા આવે, ઝીરો એક બે થી શરૂઆત કરીને અનંત સુધી, બરાબર? મતલબ બધી કેવી સંખ્યા, પૂર્ણ સંખ્યા, ઝીરો એક બે ત્રણ ચાર એવી સંખ્યા, બરાબર? ફરીથી સમજીએ, આ બહુપદી એન ઘાતની બહુપદી કહેવાય, બરાબર? જે ઘાતની બહુપદી હોય એને આગળનું આ જે એ એન છે તે શું છે, સહગુણક છે. આ એ એનની એન માઇનસ વન ઘાત છે, બરાબર? એક્સની એન માઇનસ વન ઘાત છે, તો એનો સહગુણક કયો છે, એની એન માઇનસ વન. તો જો એન ઘાત બહુપદી હોય તો એનો સહગુણક એ એન છે એ ક્યારેય ઝીરો ન થાય, મતલબ કે એ એન ક્યારેય ઝીરો ન થાય. અને એ એન એ એન માઇનસ વન એ એ વન અને એ ઝીરો, મતલબ કે આ દરેકે દરેક એ કેવા છે, અચળ છે. અને આમાં ચલ કયો છે, એક્સ છે ને, બરાબર? જો અહીંયા એક્સની એન એક્સની એન માઇનસ વન, તો ચલ એક્સ છે. તો આ પ્રકારની બહુપદીને ચલ એક્સમાં બહુપદી કહે છે, બરાબર? આ બહુપદીની વ્યાખ્યા હતી સમજવા માટે. હવે જોઈએ કે બહુપદીની ઘાત, બરાબર? તો પી ઓફ એક્સ, આને શું વંચાય, પી ઓફ એક્સ, આ કાઉન્સમાં કરેલું છે એટલે પી ઓફ એક્સ મતલબ એક્સની બહુપદી, બરાબર? ચલ એક્સમાં બહુપદી છે એવું દર્શાવે. તો પી ઓફ એક્સ એ એક્સમાં બહુપદી હોય તો પી ઓફ એક્સના મહત્તમ ઘાતાંકને શું કહેવાય? યાદ રાખજો કે પી ઓફ એક્સના મહત્તમ ઘાતાંકને પી ઓફ એક્સની ઘાત કહે છે, બરાબર? પી ઓફ એક્સની ઘાત કહે છે. અને ઘાત કેવી હોવી જોઈએ, પૂર્ણ હોવી જોઈએ, બરાબર? આપણે બહુપદીની વ્યાખ્યામાં શરૂઆતમાં જ વાત કરી કે ઘાત કેવી હોવી જોઈએ, પૂર્ણ હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયા વાત કરીએ તો શું છે, બે એક્સ પ્લસ પાંચ, તો આમાં એક્સની મહત્તમ ઘાત કેટલી છે, અહીંયા એક્સની ઉપર એક ઘાત છે, તો આને એક પદી કહેવાય, નહીં આને કહેવાય એક ઘાત બહુપદી, બરાબર? કેવી કહેવાય, એક ઘાત બહુપદી, કારણ કે બહુપદીની ઘાત કેવી છે, એક છે. અહીંયા જો અહીંયા એક્સ વર્ગમૂળ પાંચ એક્સ પ્લસ ત્રણ પોઈન્ટ સાત, તો એક્સની કેટલી ઘાત છે, એક ઘાત છે, તો આને પણ કેવી બહુપદી કહેવાય કે એક્સની એક ઘાતવાળી બહુપદી. અહીંયા જો અહીંયા બહુપદીનો ચલ ટી છે, બરાબર? જરૂરી નથી કે દર વખતે એક્સ જ હોય, એક્સ હોય, વાય હોય, ઝેડ હોય, ટી હોય, બરાબર? એવા ચલ હોય, તો અહીંયા શું છે, પાઈ ટી પ્લસ વન, તો અહીંયા બહુપદીની ઘાત કેટલી છે, ટીની એક ઘાત છે. એવી રીતે નીચેનું જોઈએ તો બે એક્સનો વર્ગ વત્તા પાંચ એક્સ વત્તા બે, તો આમાં એક્સની મહત્તમ ઘાત શોધો, તો મહત્તમ ઘાત કેટલી છે, એક્સની બે છે, બરાબર? તો આ કેવી થશે, દ્વિઘાત બહુપદી. અહીંયા જોઉં તો નવ વાયનો વર્ગ માઇનસ વન, તો આ બહુપદીમાં ચલ કયો છે, વાય છે, અને ઘાત કેટલી છે, મહત્તમ ઘાત બે છે, બરાબર? અહીંયા જો એક્સની એક ઘાત પણ છે, પણ આપણે મહત્તમ હોય તેને બહુપદીની ઘાત કહેવાય, આથી અહીંયા બે છે, બરાબર? નીચેનામાં જો એક્સની ત્રણ ઘાત છે, માઇનસ ત્રણ એક્સનો વર્ગ એટલે બે ઘાત, પાંચ એક્સ એટલે એક્સની એક ઘાત માઇનસ ત્રણ, તો આમાં મહત્તમ ઘાત કેટલી છે, તો ત્રણ છે, તો આ બહુપદીને કેવી કહેવાય, ત્રિઘાત બહુપદી, કારણ કે મહત્તમ ઘાત કેટલી છે, ત્રણ છે. તેવી રીતે આ બહુપદીમાં વાય ચલ છે, બરાબર? તો સત્યાવીસ એક્સની ત્રણ ઘાત માઇનસ વાયની એક ઘાત માઇનસ બે, બરાબર? અથવા તો આને ખાલી વાય વાંચો, તો અહીંયા વાયની મહત્તમ ઘાત કેટલી છે, ત્રણ ઘાત હોવાથી આને કેવી કહેવાય, ત્રિઘાત બહુપદી, અથવા બહુપદીની ઘાત કેટલી છે, બહુપદીની ઘાત મહત્તમ ત્રણ છે, તો આને ત્રણ ઘાત છે એવું કહેવાય, બરાબર? હવે જોઈએ બહુપદીના પ્રકાર. તો બહુપદીના પદને આધારે પ્રકાર તમે આઠમા નવમામાં શીખેલા છે, બરાબર? તો બહુપદીના પદને આધારે પ્રકાર જોઈએ તો એક પદી છે. તો એક પદીમાં નામ પ્રમાણે એક પદ હોય, બરાબર? નામ પ્રમાણે કેટલા પદ હોય, એક પદ હોય. ઉદાહરણ આપીએ તો એક્સ, ખાલી એક્સ લઈએ. ઉદાહરણ બીજું જોઈએ
તો 9x અથવા તો બીજું જોઈએ તો -8t બરાબર, મતલબ કે ખાલી એક પદ હોય તો તેને શું કહેવાય એકપદી, એવી રીતે દ્વિપદ હોય તો તેને શું કહેવાય દ્વિપદી, જેમ કે x2 2 બરાબર, બે પદ છે ને, x પહેલું પદ અને અચળ બીજું પદ, એવી રીતે 5x 2 તો આ પણ દ્વિપદી કહેવાય કારણ કે પહેલું પદ બીજું પદ, એવી રીતે ત્રિપદી તો કેટલા પદ હશે 3 પદ હશે. ઉદાહરણ આપીએ ax વત્તા by વત્તા c બરાબર, 3 પદ છે, પહેલું બીજું ત્રીજું અચળ છે, a b c શું છે અચળ છે, તો આ પ્રકારની બહુપદીને કેવી કહેવાય ત્રિપદી, મતલબ એક પદી તો એક પદ, દ્વિપદી તો બે પદ અને ત્રિપદી તો ત્રિપદ, એવી રીતે ચતુર્થપદી હોય તો 4 પદ, પંચમપદી હોય તો 5 પદ, એવી રીતે એક કરતાં વધુ પદ હોય તો તેને ઇન શોર્ટ શું કહેવાય બહુપદી બરાબર, ઇન શોર્ટમાં શું કહેવાય બહુપદી કારણ કે એક કરતાં વધુ પદ છે, ખ્યાલ આવે છે. હવે આપણે જોઈએ કે બહુપદીનો બીજો પ્રકાર છે ઘાતને આધારે બરાબર, ઘાતને આધારે એમાં પહેલો પ્રકાર છે એક ઘાત બહુપદી અથવા તો સુરેખ બહુપદી બરાબર, ઘણીવાર આને સુરેખ બહુપદી કહેવાય, સામાન્ય નામ સુરેખ બહુપદી છે. તો એનું આપણે આમ ઉદાહરણ જોઈએ તો આમાં એક્સની એક ઘાત 2x 5 આ પણ એકપદી છે બરાબર, સોરી એકપદીની એક ઘાત બહુપદી છે અથવા તો સુરેખ બહુપદી છે, આ પણ વર્ગમૂળમાં 5x 3.7 એ પણ એક ઘાત બહુપદી છે, અને આ લાસ્ટમાં πt 9 એ પણ કેવી છે એક ઘાત બહુપદી છે. તો એક ઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ જોઈએ તો ax પ્લસ બી થાય બરાબર, એક્સની મહત્તમ ઘાત કેટલી હોય એક જ ઘાત હોય બરાબર, એક્સની મહત્તમ એક જ ઘાત હોય, અને મેં કીધું કે જે મહત્તમ ઘાત હોય એની આગળનો સહગુણક, તો અહીં એક પદી છે તો મહત્તમ ઘાત એક, તો એની આગળનો સહગુણક કયો છે એ, તો અહીંયા એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થવો જોઈએ બરાબર, આ પ્રકારની બહુપદીમાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થવો જ જોઈએ, ખ્યાલ આવે. અને એ અને બી કેવા હોય અચળ હોય છે. પછી જોઈએ દ્વિઘાત બહુપદી, તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ આવું છે એ એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી, કે જ્યાં મહત્તમ ઘાત કેટલી છે 2 ઘાત છે એટલે દ્વિઘાત બહુપદી, અને એનો સહગુણક એ છે એટલે એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય, અને એ બી સી ત્રણેય કેવા હોય અચળ હોય, વાસ્તવિક સંખ્યામાંથી હોય અને અચળ હોય. ઉદાહરણ જોઈએ તો એક્સનો વર્ગ પ્લસ 2x પ્લસ 1 બરાબર, મહત્તમ ઘાત 2 છે એટલે દ્વિઘાત. બીજું જોઈએ એક્સનો વર્ગ -3 બરાબર, આ પણ મહત્તમ ઘાત 2 છે એટલે દ્વિઘાત. અને બીજું ઉદાહરણ જોઈએ કે ટીનો વર્ગ બરાબર, ખાલી એક પદ છે પણ મહત્તમ ઘાત કેટલી છે 2 છે, તો આને પણ શું કહેવાય દ્વિઘાત બહુપદી. એવી રીતે આપણે જોઈએ દ્વિઘાત બહુપદી બરાબર, ત્રિઘાત, તો ત્રિઘાતમાં નામ પ્રમાણે કેટલી ઘાત હશે મહત્તમ ઘાત 3 હશે બરાબર, નામ પ્રમાણે મહત્તમ ઘાત 3 હશે. વ્યાપક સ્વરૂપ જોઈએ તો એક્સનો ઘન, ઘન એટલે 3 ઘાત, પ્લસ બી એક્સનો વર્ગ પ્લસ સી એક્સ પ્લસ ડી, કે જ્યાં મહત્તમ ઘાત 3 છે એટલે એનો સહગુણક એ બરાબર, એ ક્યારેય 0 ન હોય, મતલબ કે જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને એ બી સી ડી બિલોંગ્સ ટુ આર, મતલબ વાસ્તવિક સંખ્યા ગણમાંથી આવશે અચળ છે બરાબર, એ બી સી ડી કેવા છે અચળ છે. તો 3 ઘાતવાળા ઉદાહરણ આપણે જોઈએ બરાબર, તો આ 3 આ 2 આ ઉદાહરણ પણ ત્રિઘાત બહુપદીનું છે કારણ કે મહત્તમ ઘાત 3 છે, આ પણ ત્રિઘાતનું છે. હજી એક નવું આપીએ કે એક્સનો ઘન માઇનસ એક્સનો વર્ગ પ્લસ એક્સ -1 ઇક્વલ ટુ 0, મહત્તમ ઘાત જોવાની બરાબર, અહીંયા 1 છે 2 છે 3, તો મહત્તમ કેટલી છે 3 ઘાત છે, તો એને કેવી કહેવાય ત્રિઘાત બહુપદી કહેવાય, ખ્યાલ આવે છે. હવે આપણે જોઈએ કે બહુપદીનું x બરાબર k આગળ મૂલ્ય અથવા તો કિંમત બરાબર, તો માની લો કે આપણને કોઈ બહુપદી આપેલી છે બરાબર, અને એવું કહે છે કે તમે એનું x બરાબર કે આગળ મૂલ્ય છો, તો તેનો મતલબ પહેલાં સમજીએ કે જો કોઈ p(x) એ x માં બહુપદી હોય, મતલબ કે p(x) એ કોઈ બહુપદી હોય અને કે કોઈ વાસ્તવિક સંખ્યા હોય, મતલબ કે વાસ્તવિક સંખ્યા r માંથી હોય બરાબર, 0 1 2 માઇનસ કે ધન બરાબર, આવી કોઈ પણ સંખ્યા હોય વાસ્તવિક સંખ્યા, તો x બરાબર k મૂકવાથી જે કંઈ તમને મૂલ્ય મળે અથવા તો કિંમત મળે તેને શું કહેવાય કે p(x) ની
એક્સ બરાબર કે આગળ કિંમત અથવા મૂલ્ય કહે છે, એને ટૂંકમાં શું દર્શાવાય, પી ઓફ કે વડે દર્શાવે, બરાબર, પી ઓફ કે વડે દર્શાવવામાં આવશે. એક્ઝામ્પલ જોઈએ, માનો કે પી ઓફ એક્સ બહુપદી છે, 5x + 3 છે, તો તમને એમ કે એક્સ બરાબર 2 આગળ કિંમત શોધો, તો અહીંયા કેની કિંમત કેટલી છે 2, તો અહીંયા પી ઓફ 2ની કિંમત શોધવાની, તો પી ઓફ 2 બરાબર આમાં એક્સની જગ્યાએ જસ્ટ 2 મૂકવાના, તો 5 × x ની જગ્યાએ 2 મૂકો +3, 5 × 2 = 10 બરાબર, તો 10 + 3 એટલે આ કેટલા થાય, 13 થાય, ખ્યાલ આવશે. એવી રીતે જો બીજી કોઈ બહુપદી લઈએ તો x² + 2x + 1 છે, એમાં એમ કે પી ઓફ કેની કિંમત શોધો જ્યાં એક્સ બરાબર કેટલા આપેલા છે, માની લઈએ કે -1 કે છે બરાબર, તો -1 આગળ કિંમત શોધીએ, તો પી ઓફ -1 બરાબર એક્સની જગ્યાએ -1 મૂકો, તો -1² + 2 × -1 + 1, તો અહીંયા જો -1² શું થયો, -1² 2 × 1 = 2 પણ માઇનસ છે એટલે -2 + 1, તો આ +1 અને +1 એટલે +2 અને આ -2 એટલે 0 બરાબર, તો આ બહુપદીનો જવાબ શું આવ્યો, 0 આવ્યો. મતલબ કે એક્સ બરાબર -1 આગળ બહુપદીની કિંમત કેટલી છે અથવા મૂલ્ય કેટલું છે, તો 0 છે એવું કહેવાય, ખ્યાલ આવે. નેક્સ્ટ આપણે જોઈએ કે બહુપદીનું શૂન્ય અથવા બીજ અથવા ઉકેલ. યાદ રાખજો, શૂન્ય એટલે આ 0 એમ નહીં, બહુપદીનું શૂન્ય એટલે એનો ઉકેલ અથવા તો બીજ. તો એની વ્યાખ્યા જોઈએ, કે પી ઓફ કે બરાબર 0 હોય ત્યારે વાસ્તવિક સંખ્યા કે ને બહુપદીનું શૂન્ય કહે છે. બીજા શબ્દમાં કહીએ તો કે ની આપણે કિંમત, કોઈ એવી કિંમત મળે કે જેથી બહુપદીનું મૂલ્ય શું થઈ જાય, શૂન્ય થઈ જાય બરાબર. તો એ કે ને, તો એ કે ની કિંમતને શું કહેવાય, બહુપદીનું ઉકેલ અથવા તો બીજ અથવા તો શૂન્ય કહે છે. ઉકેલ, બીજ અથવા આ શૂન્ય મતલબ આ 0 એમ નહીં બરાબર, શું કે એનું ઉકેલ અથવા તો બીજ કહે છે. ઉદાહરણ લઈએ, દાખલા તરીકે આપણી પાસે આવી બહુપદી છે કે પી ઓફ એક્સ બરાબર x² - 3x + 2 બરાબર. તો આને હું જો x = 1 લઉં તો પી ઓફ 1 શોધું, તો એક્સની કિંમત 1 મૂકો, તો 1² - 3×1 + 2 બરાબર, તો 1² - 3×1 = 3 + 2, તો 2 ને 1 = 3 - 3 એટલે 0 આવ્યો બરાબર. શૂન્ય આ શું આવ્યું, અહીંયા 0 આવ્યો ને બરાબર. આથી x = 1 એ આ બહુપદીનું શું કહેવાય, શૂન્ય કહેવાય અથવા તો બીજ કહેવાય અથવા તો ઉકેલ કહેવાય. ક્યારે, જ્યારે એની કિંમત આગળ બરાબર, આ 1 x = 1ની કિંમત આગળ, મતલબ કે આપણે 1 આગળ આનું કિંમત, બહુપદીની કિંમત 0 થાય તો જ તેને શું કહેવાય, શૂન્ય અથવા તો ઉકેલ કહેવાય. હવે જો x = 2 મૂકું તો શું આવશે, p(2) = અહીંયા મૂકો 2, તો 2² - 3×2 + 2, તો 2² = 4 - 3 = 2 + 2, તો 4 ને 2 = 6 માંથી 6 જાય એટલે 0. તો x = 2 આગળ પણ બહુપદીની કિંમત કેવી આવી, 0 આવી. આથી x = 2 પણ શું છે, બહુપદીનું એક શૂન્ય છે, એક ઉકેલ છે અથવા તો એક બીજ છે એવું કહી શકાય. પછી જોઈએ કે બહુપદીના શૂન્યોની સંખ્યા બરાબર. તો યાદ રાખજો કે જો આપણી બહુપદી, સુરેખ બહુપદીનું ઉદાહરણ લઈએ, તો સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે, ax + b, કે જ્યાં a ≠ 0 હોય બરાબર. હું એક શૂન્ય શોધવું હોય તો શૂન્ય કઈ રીતે શોધાય, તો કોઈ પણ બહુપદીને સૌપ્રથમ પી ઓફ એક્સ બરાબર 0 લઈ લેવાનું બરાબર. જો એમ કે શૂન્ય શોધો અથવા ઉકેલ શોધો, તો સૌપ્રથમ શું કરવું, p(x) = 0 લઈ લેવાનું. તો અહીંયા p(x) શું છે, ax + b છે, તો શૂન્ય શોધવા માટે મેં 0 લઈ લીધું. હવે ax = શું લખાય, આ b જમણી બાજુ આવે, તો +b છે, તો -b થઈ જાય, તો x = a નીચે તરફ જવા દો બરાબર, બરાબર ને આ બાજુ જાય તો નીચે જાય, તો -b/a, તો આ શું છે, બહુપદીનો એક ઉકેલ છે બરાબર. કઈ બહુપદીનો, સુરેખ બહુપદીનો ઉકેલ કયો થાય, -b/a. એક મહત્વની વાત યાદ રાખજો કે જો
સૂર એક બહુપદી હોય તો એને વધુમાં વધુ એક જ ઉકેલ હોય, બરાબર. સુરેખ એટલે એકાદ બહુપદી. એવી રીતે દ્વિઘાત બહુપદી હોય તો તેને વધુમાં વધુ કેટલા શૂન્ય હોય અથવા ઉકેલ હોય તો વધુમાં વધુ બે જ હોય, બેથી ઓછા હોઈ શકે, મતલબ ઝીરો હોઈ શકે અથવા એક હોઈ શકે અથવા બે હોઈ શકે. આ સંખ્યા નથી લખતો, બરાબર. આ શૂન્યની સંખ્યા છે, કોઈ કિંમત નથી. મતલબ શૂન્યની સંખ્યા એક હોઈ શકે અથવા બે હોઈ શકે અથવા ઝીરો હોઈ શકે, બરાબર, પણ બેથી વધુ ના હોય. એવી રીતે દ્વિઘાત બહુપદી હોય, ત્રિઘાત બહુપદી, તો વધુમાં વધુ ત્રણ શૂન્ય હોય, મતલબ કે ઝીરો પણ હોઈ શકે, ઝીરો મતલબ ના હોય એમ, બરાબર. એક પણ હોઈ શકે, બે પણ હોઈ શકે, પણ વધુમાં વધુ કેટલા હોય, ત્રણ હોય. એવી જ રીતે જો એન ઘાત બહુપદી હોય તો વધુમાં વધુ કેટલા શૂન્ય હશે, એન શૂન્ય જ હશે, બરાબર. અને આ એમસીક્યુ બોર્ડમાં ઘણી વખત પૂછાય છે કે એન ઘાતવાળી બહુપદીને વધુમાં વધુ શૂન્યની સંખ્યા જણાવો, તો જવાબ શું આવશે, એન. એની જગ્યાએ તમને એમ પૂછે કે પાંચ ઘાતવાળી બહુપદી છે તો વધુમાં વધુ કેટલા શૂન્ય હશે, તો તમારો જવાબ હશે પાંચ ઘાતવાળી બહુપદી હોય તો વધુમાં વધુ શૂન્ય કેટલા હોય, પાંચ હોય, બરાબર. જેટલી ઘાત એટલી શૂન્યની મહત્તમ શૂન્યની સંખ્યા, બરાબર. પાંચ ઘાત હોય તો વધુમાં વધુ પાંચ શૂન્ય, એવી રીતે એન ઘાત હોય તો વધુમાં વધુ એન શૂન્ય. હવે જોઈએ કે બહુપદીનો ભૌમિતિક અર્થ. તો નવમા ધોરણમાં તમે આવી રીતે પ્યુ ઓફ એક્સ બરાબર કોઈ આપતા, રકમ આપતા કે બે એક્સ પ્લસ ત્રણ હોય, બરાબર. તો તમે પ્યુ ઓફ એક્સનું શું લેતા, વાય લેતા, આ રીતે વાય લેતા અને એક્સની કિંમત તમે ધારતા કે એક બે ત્રણ ઝીરો એક બે, એવી રીતે ધારતા, પછી આમાં કિંમત મૂકતા અને અહીંયા તમને કોઈ વાયની એટલે કે પ્યુ ઓફ એક્સની કિંમત મળે, બરાબર. પ્યુ ઓફ એક્સની કિંમત મળે અને તમે શું કરતા, આવી રીતે કોઈ આલેખ દોરતા, ખ્યાલ આવે છે. તો આ તમે જે નવમા ધોરણમાં આલેખ દોર્યો, બરાબર, આ બહુપદી આવી આપેલી હોય સુરેખા, એનો તમે જે આલેખ દોર્યો તેને શું કહેવાય ગણિતની ભાષામાં, કે બહુપદીનો ભૌમિતિક અર્થ, બરાબર. તમે આ આલેખ દોર્યો, આલેખીય નિરૂપણ કર્યું, તેને કહેવાય ભૌમિતિક અર્થ. તો જાણીએ વધારે કે સુરેખ બહુપદી પી ઓફ એક્સ બરાબર એ એક્સ પ્લસ બી નો આલેખ કેવો હોય છે, સુરેખા અથવા તો રેખા હોય છે. યાદ રાખજો કે સુરેખા અને રેખા બંને એક જ શબ્દ છે, બરાબર. તો આલેખ કોનો આલેખ, તો એક આપણે જોઈએ એકઘાત બહુપદીનો આલેખ કેવો હોય છે, સુરેખા અથવા રેખા હોય છે અને તે એક્સ અક્ષને માઇનસ બી બાય એ અને ઝીરો બિંદુમાં છેદે છે. હવે આપણે શૂન્યનો અર્થ સમજીએ કે આપણે જે અહીંયા વાત કરી શૂન્ય, બરાબર. તો શૂન્ય એટલે શું થાય કે આપણે આલેખ દોરીએ અને એ આલેખ જે બિંદુમાં એક્સ અક્ષને છેદે, બરાબર, એ બિંદુને શું કહેવાય, શૂન્ય કહેવાય. એક્ઝામ્પલ આપીએ કે માની લો કે આપણે કોઈ રેખા દોરી, બરાબર, આલેખ દોર્યો, તો આ આલેખ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદો, એક બિંદુમાં છેદો ને, તો આનું શૂન્યની સંખ્યા એક છે અને અહીંયા જે બિંદુ હશે તે કયું હશે, તો સુરેખા છે એટલે માઇનસ બી બાય એ હશે અને વાય એક્સનું બિંદુ ઝીરો હશે, બરાબર. એવી જ રીતે માની લઈએ કે કોઈ બીજો આલેખ દોરીએ આપણે આ રીતનો આલેખ, બરાબર. તો આ રીતનો આલેખ દોરીએ તો એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદો, આ એક્સ અક્ષ આ વાય અક્ષ, તો એક્સ અક્ષને તમે જોઈ શકો છો કે અહીંયા અને અહીંયા બે બિંદુમાં છેદો, તો આને શૂન્યની સંખ્યા કેટલી હશે, બે હશે, બરાબર. હવે ત્રીજો કોઈ આલેખ જોઈએ, માની લો કે તે આવો છે, બરાબર, ઉપર તરફ છે, આ વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ છે, તો આ ઉપર તરફ યુ છે તો તે એક્સ અક્ષને ક્યાં છેદો, જો આ એક્સ અક્ષ છે તેને છેદો, નહીં છેદો, તો શૂન્યની સંખ્યા કેવી થઈ, ઝીરો થઈ, કારણ કે એક્સ અક્ષને છેદતો જ નથી, મતલબ કે આના શૂન્યો નથી, બરાબર. ગુજરાતીમાં કહીએ તો શૂન્યો નથી એવું કહેવાય. હવે જોઈએ કે દ્વિઘાત બહુપદી હોય પી ઓફ એક્સ બરાબર એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી નો આલેખ કેવો હોય, પરવલય હોય. આ જે મેં આલેખ દોરેલો છે, બરાબર, આ યુ ઉપર તરફ યુ અને આ પણ ઉપર તરફ યુ, એને શું વંચાય, પરવલય વંચાય, બરાબર. આ રીતે લખાય પરવલય. તો દ્વિઘાત બહુપદી છે તેનો આલેખનો આકાર કેવો હોય છે, પરવલય હોય છે, આઈએમપી એમસીક્યુ છે, બરાબર. આઈએમપી એમસીક્યુ અથવા ખાલી જગ્યા છે કે દ્વિઘાત બહુપદીનો આલેખનો આકાર કેવો હોય, પરવલય હોય. તો પરવલયનો આકાર કેવો હોય, આવી રીતે હોય, યુ બરાબર ઉપર તરફ ખુલ્લો અથવા તો નીચે તરફ ખુલ્લો, આને જો ઉપર તરફ ખુલ્લો કહેવાય, બરાબર. અને આવી રીતે કોઈ આલેખ હોય, આ એક્સ અક્ષ લઈએ અને આ વાય અક્ષ, બરાબર, તો આને શું કહેવાય, નીચે તરફ ખુલ્લો, મતલબ આ મોઢું છે તે નીચે તરફ છે, બરાબર. હવે
દ્વિઘાત બહુપદી હોય તો તેને મહત્તમ શૂન્ય કેટલા હોય? બે હોય, બરાબર. અને શૂન્ય કઈ રીતે મળે? તો એક્સ અક્ષને જે બિંદુમાં છેદે તે શૂન્ય હોય. અહીંયા જોઉં, બે બિંદુમાં છેદું, એકા અને એકા, તો શૂન્યની સંખ્યા કેટલી? બે, બરાબર. અહીંયા પણ બે બિંદુમાં છેદું, તો દ્વિઘાત બહુપદીને શૂન્યની સંખ્યા બે. અહીંયા જોઉં, શૂન્યની સંખ્યા જીરો છે, કારણ કે એક્સ અક્ષને ક્યાંય છેદતું નથી, બરાબર. તો અહીંયા શૂન્યની સંખ્યા કેટલી છે? જીરો છે, બરાબર. હવે ખાસ આઈએમપી એમસીક્યુ બોર્ડ 2020માં પૂછાણેલો, બરાબર, બોર્ડમાં, કે કોઈ બહુપદી આપેલી હતી. માની લો કે આ પ્રકારની બહુપદી હતી કે એક્સનો વર્ગ પ્લસ બે એક્સ પ્લસ એ, બરાબર. તો એનો આલેખ કેવો હશે? મતલબ કે આલેખ પરવલય હશે, કારણ કે દ્વિઘાત છે, બરાબર. આ એક સવાલ હતો, અને એવું પૂછેલું કે ઉપર તરફ ખુલ્લો હશે કે નીચે તરફ ખુલ્લો, બરાબર. તો એની માટે તમારે પેલા બહુપદીમાં મહત્તમ ઘાત કેટલી છે? બે છે. તો એનો સહગુણક જોવાનો, મતલબ કે એ, બરાબર. આપણે મહત્તમ ઘાતનો સહગુણક કયો છે? એ. તો અહીંયા એની કિંમત શું છે? બે છે. તો એની કિંમત જો ઝીરો કરતાં મોટી હોય, બરાબર, ઝીરો કરતાં મોટી, મતલબ એક, બે, 0.5, 0.7, 8, 9, 10, એમ ઝીરો કરતાં મોટી હોય, તો આલેખ કેવો હોય? ઉપર તરફ ખુલ્લો હોય, બરાબર. આલેખ કેવો હોય? ઉપર તરફ ખુલ્લો હોય. અને જો એની કિંમત ઝીરો કરતાં નાની હોય, મતલબ -1, -2, -3, -0.5 બી આવે, બરાબર, -0.7 બી આવે, તો તેને કેવો કે નીચે તરફ ખુલ્લો. તો આ છે નીચે તરફ ખુલ્લો આલેખ, બરાબર. અને આઈરો આલેખ છે તે છે ઉપર તરફ ખુલ્લો, બરાબર. તો આપણો થિયરી પોર્શન સમાપ્ત થાય છે, અને હવે પછીના લેક્ચરમાં સ્વાધ્યાય 2.1 ની શરૂઆત કરીશું.